વિદ્યાર્થી મિત્રો આજે આપણે સમજીશું અર્ધ તરંગ રેક્ટિફાયર વિશે સમજાવો તો અર્ધતરંગ રેક્ટિફાયર પરિપથની આપણે આકૃતિ દોરીએ તો એની આકૃતિ આ રીતની છે તો આ ટ્રાન્સફોર્મર છે આ એનું પ્રાઇમરી ઘૂંચડું છે તો ટ્રાન્સફોર્મરનું આ પ્રાઇમરી ઘૂંચડું પ્રાઇમરી ગૂંચળા સાથે અહીંયા એસી ઉદ્ગમ જોડીશું તો આ એસી ઉદ્ગમ છે ટ્રાન્સફોર્મરનું આ સેકન્ડરી ઘૂંચડું છે એટલે કે કોણ ઘૂંચડું હવે તેની સાથે અહીંયા આપણે પીએન જંક્શન ડાયોડ જોડીશું પીએન જંક્શન ડાયોડ સાથે અહીંયા લોડ અવરોધ જોડીશું આ અને આ લોડ અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાં નું તફાવત મળશે આઉટપુટ વોલ્ટેજ મળે આ આઉટ આ બી ઇન હવે આ પીએન જંક્શન ડ્રાયોડ જે છે એ ડ્રાયોર્ડને આપણે ડી વડે દર્શાવી દઈએ હવે આ ટ્રાન્સફોર્મરનું આ બિંદુ એ લઈએ સાપેક્ષમાં બિંદુ બી લઈશું એટલે કે એક જોડાણ બિંદુ એ છે બીજું જોડાણ બિંદુ બી છે તો ગૌણ ગુંચલા સાથેના જોડાણ બિંદુ એને બી છે લોડ અવરોધ આરેલ છે અહીંયા બિંદુ સી લઈએ અહીંયા બિંદુ ડી લઈએ તો આકૃતિ જે બતાવે છે આકૃતિ માટે હવે આપણે અર્ધ તરંગ રેક્ટિફાયર વિશે સમજીશું तोरडा तरंग रेक्टिफायर परिपथनी अंदर एक पीएन जंक्शन डायड का उपयोग था है तो आकृति में दर्शाया है मुझ तो आकृति में दर्शाया है मुझब ट्रांसफार्मर ना गन गुचड़ा साथे गन गुचड़ा साथे તો આ ગોણ ગુચરા સાથે પીએન જંક્શન ડાયર્ડ ગોણ ગુચરાના શેડા એ સાથે ગોન ગુચરાના શેડા એ સાથે જંક્શન જોડેલ છે ડાયડના બીજા શેડા સાથે તો ડાયર્ડના બીજા શેડા સાથે લોડ અવરોધ જોડેલ છે લોડ અવરોધ આરેલ જોડેલ છે તો જેવી આકૃતિ દોરી છે એ પ્રમાણે વર્ણન લખી દેવું તો લોડ અવરોધ આરેલ જોડેલ છે આરેલ સાથે ટ્રાન્સફરનો શેડો બી જોડેલ છે બી જોડેલ છે ગૌણ ગુજરાત નો શેડો બી જોડેલ છે એમ લખો તો પણ ચાલશે યાદ રાખો પેલા અર્ધચક્ર દરમિયાન શેડો એ કેવો બનશે ધન બનશે સાપેક્ષ નો શેડો બી કેવો બને ઋણ બને આ ઇનપુટ સિગ્નલ આ રીતે છે એસી સિગ્નલનો તો શેડો એ ધન બનશે સાપેક્ષ નો શેડો બી ઋણ છે તો ઝીરો થી ટી બાય ટુ અને ટી બાય ટુ થી આપણે અહીંયા ટી લઈએ એટલે ઝીરો થી ટી બાય ના સમયગાળા દરમિયાન છેડો એ ધન બને છે સાપેક્ષમાં છેડો બી કેવો છે ઋણ છે તો આવર્તકાળના અર્ધચક્ર દરમિયાન એટલે કે ઝીરો લેસ દેન ટી લેસ દેન ટી ટુ સમય માટે છેડા એ આગળનો વિદ્યુત સ્થિતિમાં ધન અને છેડા બી આગળનું બીજું સ્થિતિમાન એની સાપેક્ષમાં ઋણ છે એટલે શેડો એ કેવો બનશે પોઝિટિવ બને શેડો એ પોઝિટિવ બને શેડો બી નેગેટિવ બને પોઝિટિવ સાથે પોઝિટિવ હવે આટલું યાદ રાખવાનું જ્યારે ફોરવર્ડ બાયસ જોડાણમાં હોય તો તેમાંથી પરિપથમાંથી પ્રવાહ હે અને જો રિવર્સ બાય જોડાણ હોય તો પરિપથમાં પ્રવાહ હે નહીં તો આદર્શ ડાયડ જે હોય એ ફોરવર્ડ બાયસ એનો પ્રવાહનું મૂલ્ય મહત્તમ હોય જ્યારે રિવર્સ બાયસની અંદર પ્રવાહનું મૂલ્ય કેટલું હોય તો શૂન્ય હોય તો આ સી બિંદુ અને આપણે ઈ બિંદુ વડે દર્શાવી દઈએ આ ડાયોડ ડી છે તો આ બિંદુ સી આ બિંદુ ઈ આ ડાયડ ડી અહીં ડાયડ કયા બાયસમાં છે તો ફોર્વર્ડ બાયસમાં છે એટલે પરિપથનો પ્રવાહ વહે એટલે પરિપથમાં પ્રવાહ કઈ રીતે વહે તો એથી ડાય થી સી સીથી લોડ અવર આર એલ આર એલથી ઈથી બી અને બીથી એ માર્ગે વહે છે આ માર્ગે પ્રવાહ વહે છે અને લોડ અવરત આર એલના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાંનો તફાત મળે તો લોડ પ્રવાહ જો જતો હોય ધારો જેટલો પ્રવાહ રહેતો હોય તો આર ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળશે તો વી જીરો બરાબર આઈ આર જેટલો મળે કેટલો મળે આઈ આર જેટલો લોડ અવરોધ આર ના બે છેડા વચ્ચે લોડ અવરોધ આરેલ ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તફાત મળે છે जी इनपुट वोल्टेज पर आधार आके जी आ अब t/2 થી t નો સમય લઈજે તો t/2 < small t < t એટલે આવર્તકાળના અર્ધચક્ર માટે હવે આ સમયની જો વાત કરીએ તો આ સમય માટે શું થશે બોલો તો આ સમય માટે જો વિચારીએ તો આવડતના અર્ધચક્રની જો વાત કરીએ તો પહેલા અર્ધચક્ર દરમિયાન શેડો એ ધન સાપેક્ષમાં બી ઋણ આ ધન આ ઋણ બીજા અર્ધચક્ર દરમિયાન સાપેક્ષમાં બી ધન બનશે અને એ કેવો બને તો ઋણ બને તો શેડો એ ધન વિદ્યુત સ્થિતિમાં ને એની જગ્યાએ ઋણ વિદ્યુત સ્થિતિમાંને આવી જશે અને શેડો બી એ ધન વિદ્યુત સ્થિતિમાંને આવશે તો શેડા બી ની સાપેક્ષમો એ ઋણ વિદુ સ્થિતિ માને તો શેડા બી ની સાપેક્ષમાં શેડો એ ઋણ વિદ્યુત સ્થિતિ માને છે અને શેડો બી એ ઋણ વિદુ સ્થિતિ માને છે માટે અહીંયા તમે વિચારી શકો છો આ એ ઋણ બનશે બી ધન બનશે તો નેગેટિવ સાથે પોઝિટિવ ને પોઝિટિવ સાથે નેગેટિવ પોઝિટિવ સાથે નેગેટિવ નેગેટિવ સાથે પોઝિટિવ એટલે ડાયોડ એ કઈ સ્થિતિમાં આવી જશે તો ડાયોડ ડી એ રિવર્સ બાયસમાં છે એટલે પરિપદનો પ્રવાહ વહે નહીં અને લોડ અવરોધ આરેલના બેસડા વચ્ચે આઉટપુટ વોલ્ટેજ મળે નહીં ના મળે તો આવું જો ઇનપુટ સિગ્નલ આપેલું હોય બિંદુ એ આગળ આપણે ઇનપુટ સિગ્નલ આપીએ તો આ ઇનપુટ સિગ્નલ છે એ આગળ આપણે આપીએ તો આ ઇનપુટ સિગ્નલ આપણા મળશે આઉટપુટ સિગ્નલ જો લઈએ તો લોડ અવરોધ આરેલ આગળ આપણે જો આઉટપુટ સિગ્નલ ઝીરો આ ટી બાય ટુ આ ટી થ્રી ટી બાય ટુ ટુ ટી સમય સમયગાળાએ આવું તમને ઇનપુટ સિગ્નલ મળે હવે તેને અનુરૂપ જો આપણે આઉટપુટ સિગ્નલ દોરીએ તો આરેલ આગળ મળતો આઉટપુટ સિગ્નલ મળતો આઉટપુટ વોલ્ટેજ તો આ ઇનપુટ ઝીરોથી ટી બાય ટુ આગળ આપણને આઉટપુટ મળશે આ રીતે ટી બાય થી ટી આગળ આપણને મળતો નથી ટીથી થ્રી બાય ટુ એ આગળ ફરી પાછો આપણને મળે ફરી પાછો અહીંયા ના મળે તો આવું આપણને આઉટપુટ સિગ્નલ મળે તો આ ઇનપુટ સિગ્નલ છે એવું ને એવું આપણને અહીંયા શું મળ્યું આઉટપુટ સિગ્નલ મળ્યું તો આખા તરંગમાંથી અડધા તરંગનું જ અહીં આપણને રેક્ટિફિકેશન જોવા મળે છે તો આના અર્ધ તરંગ રેક્ટિફિકેશન કહેવાય તો અહીંયા આપણે આવું લખી દઈશું આવું નિયત સમયગાળાએ ચાલ્યા કરે તો અહીંયા જે મળવાનું એ આપણને અર્ધ તરંગ રેક્ટિફિકેશન મળ્યું કહેવાય તો આવું જે સિગ્નલ મળે છે તેના આપણે શું કહીશું અર્ધતરંગ રેક્ટિફિકેશન કહે છે તો બિંદુ એ આગળ આપેલ ઇનપુટ સિગ્નલનું આઉટપુટ સિગ્નલ આપણને લોડ અવરોધ આગળ અડધા તરંગનું રેક્ટિફિકેશન મળે છે મળતો પ્રવાહ ની દિશા સી થી આર એલ થી ઈ તરફની હોય છે માટે એક દિશાકારી વોલ્ટેજ મળે છે તે આર ના બે છેડા વચ્ચે એક દિશાકારી વોલ્ટેજ મળે છે તો આને આપણે અર્ધ તરંગ રેક્ટિફિકેશન કહીશું તો આને શું કહેવાય તરંગ રેક્ટિફિકેશન કહે છે તો અર્ધ તરંગ રેક્ટિફિકેશનમાં તમારે આ રીતે થિયરી લખવી પડે તો આકૃતિ દોરી દેવાની ત્યાર પછી આ એનું લખાણ અને છેલ્લે આ સિગ્નલનો આઉટપુટ તમારે બતાવવાનો રહે